हिम्मतनगरमां मात्र धोरण 4 मां अभ्यास करती यशस्वीए इंटरनेशनल स्पर्धामां तेना नाम मुजब ज यश प्राप्त कर्यो छे। पंजाबना जलंधर खाते योजायेल इंटरनेशनल स्पर्धामां 5मा क्रमे विजेता बनी गुजरात तेमज साबरकांठा जिल्लानुं गौरव वधार्युं छे। हिम्मतनगरना महावीरनगर विस्तार में रहती अने धोरण 4 में अभ्यास करती दीकरी यशस्वी 4 आंकड़ाना सरवाळा बादबाकी गुणाकार भागाकार गणतरीनी सेकंडोमां करी बतावे छे। त्यारे ताजेतरमां पंजाबना जलंधर खाते योजायेल इंटरनेशनल स्पर्धामां 5मा क्रमे विजेता बनी गुजरात तेमज साबरकांठा जिल्लानुं यशस्वीए गौरव वधार्युं छे। 2021 થી તો 2023 સુધી પહેલાં 2021માં મેં મેરિટ અવોર્ડ પછી 2022માં થર્ડ આઈ અને અત્યારે સ્ટેટ લેવલ ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલમાં હું થર્ડ અને ફિફ્થ થઈ એમાં 8 મિનિટ્સમાં 200 જમ્પ્સ કરવાના હોય છે એમાં હું 190 ક્રોસ કરું છું। 8 મિનિટની અંદર 200 સમ્સમાં 190 સમ્સ ઇઝીલી કરી લે છે એમાં એને તમે પ્લસ માઇનસ કહો મલ્ટિપ્લિકેશનવાળા સમ્સ કહો 2x1 3x2 બધું જ એ કરી શકે છે અત્યારના કે બહુ જ સારું અત્યારના છોકરાનું મગજ આના લીધે મેથ્સ એટલું બધું પાવરફુલ થઈ ગયું એમ કહેવાય કે ભાઈ હાલતું ચાલતું હ્યુમન કેલ્ક્યુલેટર છોકરું બની એ આખા દિવસની અંદર અમે હું એને 1 કલાક પેપર પ્રેક્ટિસ કરવાની મહેનત કરાવું છું અને એ પણ એટલો જ પોતાનું ધ્યાન આપે છે કે કલાકની અંદર ઓછામાં ઓછા એ 10 થી 15 પેપર કરી શકે। મેથ્સ ગર્લ યશસ્વી શાહ માત્ર 2 સેકન્ડમાં સરવાળા અને બાદબાકીનો સાચો જવાબ લખી આપે છે। તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ તેણે થર્ડ રનરઅપની ટ્રોફી જીતી। પંજાબના જલંધર ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ 6000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં માત્ર 8 મિનિટમાં ડબલ ડિઝિટવાળા 200 દાખલા ગણવાની સ્પર્ધામાં યશસ્વી શાહે 196 દાખલાઓનો ઉકેલ લાવીને 5મો ક્રમ મેળવ્યો હતો। તો મારી દીકરીએ એમાં પાર્ટિસિપેટ થવાનું એ કર્યું 2021થી શરૂઆતમાં મેરિટમાં હતી પછી હમણાં છેલ્લા 6 મહિના દરમિયાન શરૂઆતમાં એક સ્ટેટ લેવલની એક્ઝામ થઈ એમાં એ થર્ડ રનરઅપ આવી ઇન્ટરનેશનલ લેવલની જે એક્ઝામ થઈ એમાં બી એ થર્ડ રનરઅપ આવી અને હમણાં જલંધર પંજાબની અંદર એનો પ્રોગ્રામ હતો તો એમાં લગભગ 5-7 હજાર સ્ટુડન્ટની વચ્ચે એક ઓપન હોલમાં લાઈવ કોમ્પિટિશન ચાલતી હોય તો એમાં એ 5th નંબર પર આવી। યશસ્વી શાહ પોતાની પ્રતિભાને અનુરૂપ ગણિત વિષયમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે અને તેની અનોખી બુદ્ધિ ક્ષમતાને જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા છે। જીલ રાવલ, હિંમતનગર, સંદેશ ન્યૂઝ। ગાંધીજીની જન્મ જયંતિ પર સાબરમતી આશ્રમમાં પ્રાર્થના, ઉષાબેન ઠક્કરના સાનિધ્યમાં યોજાઈ પ્રાર્થના સભા। પ્રાર્થના સભામાં વિવિધ મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ। મહાત્મા ગાંધીજીની આજે 154મી જન્મ જયંતિ છે ત્યારે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ। ઉષાબેન ઠક્કરના સાનિધ્યમાં આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉષાબેન ઠક્કર મણિભવન ગાંધી મંત્રાલયના જે સંગ્રહાલય છે તેના અધ્યક્ષ છે। પ્રાર્થના સભામાં કે કૈલાશનાથન, કાર્તિકે સારાભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ઓનલાઈન પર દિવ્યા જોડાઈ ગયા છે। દિવ્યા, સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું, આજે અન્ય કયા કાર્યક્રમો યોજાશે? સર્વધર્મ સંભાવના સંભાવના સાથે ગાંધીજી પહેલેથી શીખ્યા અને જીવ્યા તેવા ઉદ્દેશ સાથે ગાંધીજીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આઝાદીની ચળવળની શરૂઆત થઈ હતી તેવા સાબરમતી આશ્રમમાં આજે પ્રાર્થના વિશેષ ભાગ રૂપે કરવામાં આવી છે। ગાંધીજીની 154મી જન્મ જયંતિની અનોખી રીતે દર વર્ષે ઉજવણી થતી હોય છે ત્યારે પ્રાર્થના કરીને અહીંયા ઉજવણી છે તે કરવામાં આવી છે। સાથે જ અહીંયા કે કૈલાશનાથન, કાર્તિકે સારાભાઈ સહિતના તમામ મહાનુભાવો પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા। જી આભાર દિવ્યા તમામ વિગતો માટે।
तो आ तरफ पोरबंदर में गांधीजीना जन्मस्थले प्रार्थना सभा, मुख्यमंत्री भूपेन्द्र पटेल प्रार्थना सभा में जोड़ाया, राज्यसभाना सांसद राम मोकरिया और रमेश धड़ूक पण शामिल, कार्यकर्ताओं और होद्देदारों पण प्रार्थना सभा में जोड़ाया हता। पोरबंदर में राष्ट्रपिता महात्मा गांधीजीना जन्मस्थान पर मुख्यमंत्री सहित महानुभावों प्रार्थना सभा में जोड़ाया। आज बापूना जन्मजयंति पर योजायेल सर्वधर्म प्रार्थना में राजकीय नेताओं जोड़ाया, स्कूलना विद्यार्थियों, स्थानिक आगेवानों पण सामाजिक संस्थाना होद्देदारों पण जोड़ाया हता। राज्यसभाना सांसद राम मोकरिया, सांसद रमेश धड़ूक पण तथा मंत्री कुंवरजी बावड़िया, तालुका जिल्लाना होद्देदारों पण प्रार्थना सभा में जोड़ाया हता। तो आज महात्मा गांधीजी ने 154मी जन्मजयंति, त्यारे अमदावादना साबरमती आश्रम खाते पण प्रार्थना सभा योजाई, जयरे पोरबंदर में ज्यां महात्मा गांधी राष्ट्रपिता महात्मा गांधीजी की जन्मभूमि है त्यां पण प्रार्थना सभा आयोजन करवामां आव्युं हतुं, जेमां खास मुख्यमंत्री भूपेन्द्र पटेल जोड़ाया हता, सांसद रमेश धड़ूक, राम मोकरिया पण जोड़ाया हता। आ प्रार्थना सभा में बाळक जे विद्यार्थीओ होय छे तेमने पण बोलावामां आव्या हता। सत्य ने अहिंसाना पुजारी अने भारतनी स्वतंत्रतामां जेनो महत्वनो फाळो रह्यो छे तेवा महात्मा गांधीजीनी आजे 154मी जन्मजयंतिनी उजवणी समग्र भारत देशमां करवामां आवी रही छे। त्यारे आ प्रार्थना सभामां बापू ने याद करवामां आव्या हता, तेमनुं जे प्रिय भजन हतुं वैष्णव जन तो तेने कहीए ते गाईने तेमने श्रद्धांजलि अर्पण करवामां आवी। तो आज महात्मा गांधीजी ने 154मी जन्मजयंती, तेरे प्रधानमंत्री मोदी राजघाट पहुंची श्रद्धांजलि आपी। गांधी जयंती पर महात्मा गांधीजी ने नमन, तेव पीएमए निवेदन आप्यु। महात्मा गांधी नो प्रभाव वैश्विक छे, बापू जीवन आगळ वधवा माटे प्रेरित करे छे, तेव वडाप्रधान नरेन्द्र मोदी निवेदन कर्युं। રાજકોટમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરાશે, 8 એન્જિનિયર્સની ટીમ આવશે રાજકોટ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ચેકિંગ કરાશે, 3654 બેલેટ અને 3149 કંટ્રોલ યુનિટ તથા 3592 વીવીપેટની ચકાસણી, પ્રથમ તબક્કાની ચકાસણીની કામગીરી 15 દિવસ સુધી ચાલશે, ચકાસણીનું વેબકાસ્ટિંગ પણ કરવામાં આવશે, ત્યારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ। અમરેલીના સાવરકુંડલાના મેવાસાના વડલી મંદિર રોડ પર જોવા મળ્યા સાત સિંહ બાળ, નાના નાના સાત સિંહ બાળ જોવા મળ્યા, ગાડા માર્ગ પર ટહેલતા જોવા મળ્યા હતા, આફ્રિકાના જંગલોમાં જોવા મળતા દ્રશ્યો અહીં જોવા મળ્યા। વડલી મંદિર બીડના માર્ગ પર સિંહોના સામ્રાજ્ય ગણાતા સાવરકુંડલા વિસ્તારમાં એકી સાથે સાત જેટલા બાળ સિંહનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। ગીર અને બૃહદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થવાથી ખુશી, સિંહોના ટોળા બાદ બાળ સિંહનું ટોળું જોવા મળતા સિંહ પ્રેમીઓમાં આનંદની લાગણી, પ્રથમવાર એકી સાથે સાત બાળ સિંહ જોવા મળતા સિંહોની સંખ્યામાં વધારો થયો છે।